43મી રથ યાત્રા ભગવાન જગન્નાથજીની જળ યાત્રા ગાડીમાં કરસ લઈ જવાયા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ છે. કોરોનાની મહામારીના કારણે 143મી રથયાત્રા પહેલાં યોજાતી જળયાત્રામાં આજે ભક્તો અને સાધુ સંતો સેવડાયા નથી. શોભાયાત્રા વગરની જળયાત્રામાં માત્ર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને પૂજારીઓ જોડાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ જળયાત્રાની પૂજામાં જોડાયા હતા. મંદિર તરફથી રાજકીય નેતાઓના પૂજામાં નહીં જોડાય, માત્ર સાદાઈથી પૂજા અને યાત્રા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ દર વર્ષની જેમ પરંપરાગત રીતે નાયબ મુખ્યમંત્રી આ વિધિમાં જોડાયા હતા. બોટમાં બેસી નદીમાંથી જળ ભરવામાં આવ્યું. સવારે 8:45 વાગે એક જ ગજરાત સાથે ગાડીમાં જળયાત્રા નીકળી હતી. કરસને ગાડીમાં સાબરમતી નદીના ભૂદળના આરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી હતી. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવી પહોંચ્યા હતા. કરસની પૂજા બાદ દિલીપદાસજી મહેન્દ્ર ઝા અને નાયબ મુખ્યમંત્રી કરસ લઈ સાબરમતી નદીમાંથી જળ ભર્યું હતું. બોટમાં બેસી નદીમાંથી જળ ભરવામાં આવ્યું હતું. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. અને સેંકડો સાધુ સંતોની ઉપસ્થિતિમાં દર વર્ષે આપણે જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે અત્યારે સમગ્ર વિશ્વને, આપણો દેશને, આપણું રાજ્ય કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. સ્વાભાવિક છે કે આવા ગંભીર પ્રસંગે કોરોનાથી બચવા માટેની તમામ ગાઈડલાઈનનો અમલ કરવો એ પણ જરૂરી છે. સાથે સાથે 143 વર્ષથી ચાલતી ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રણાલી જાળવવી પણ જરૂરી છે. એટલે મહારાજશ્રી તરફથી, ટ્રસ્ટીઓ તરફથી નિર્ણય કરવામાં આવ્યો, અધિકારીઓ પણ જેની મંજૂરી આપી, કે ખૂબ જ સાદાઈથી, ખૂબ જ ઓછા લોકોની ઉપસ્થિતિમાં આ જળયાત્રા નીકળે અને સાબરમતી મૈયાનું પૂજન કરવામાં આવે અને અહીંયાથી પછી જળ ભરી અને યાત્રા મંદિરમાં પરત જાય. એટલે લગભગ 10-11 લોકોની ઉપસ્થિતિ મંદિર તરફથી અહીંયા છે. બાકીના કોઈ લોકોના વખતે સાધુ સંતો સહિતનું કોઈને નિમંત્રણ આપવામાં નથી આવ્યું અને બધાએ જ ખૂબ ખુશીથી આ જળયાત્રાને આશીર્વાદ આપ્યા છે, શુભેચ્છા પાઠવી છે. લાખો ભક્તો પણ ટીવી મીડિયાના માધ્યમથી અત્યારે લાઈવ આ જળયાત્રા જોઈ રહ્યા છે. એટલે કોરોના મહાસંક્રમણને આપણે અટકાવવાનું છે, સાથે સાથે ઐતિહાસિક ધાર્મિક પરંપરા પણ જાળવવાની છે. એ બંને કામ પૂજ્ય દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ અને અન્ય ટ્રસ્ટીઓએ જે સુંદર નિર્ણય કર્યો એ પ્રસંગે હું પણ અહીંયા ઉપસ્થિત રહ્યો છું અને એક ભક્ત તરીકે અહીંયા આવ્યો છું. રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ, મહાનગરપાલિકાનો સંપૂર્ણ સહયોગ આ યાત્રાને, મંદિરને અને આવનારા આયોજનોનો છે. આવનારી અષાઢી બીજની યાત્રા પણ ખૂબ જ સાદાઈથી, ખૂબ જ ઓછા લોકોની ઉપસ્થિતિમાં સરકારશ્રી જે રીતે મંજૂરી